પોલીસ સૂત્ર દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડુંભાલ રોડ મહાપ્રભુનગર લોર્ડ ક્રિષ્ણા સ્કૂલ પ્લોટ નંબર 1 દુકાન નંબર 4 આઈસીસીઆઈ બેંકનું એટીએમ ગત શુક્રવારે રાત્રે 11:45 કલાકે લાલ શર્ટ અને કાળો પેન્ટ પહેરેલો 20-25 વર્ષનો અજાણ્યો એટીએમમાં પ્રવેશ્યો હતો અને એટીએમની નીચેના ભાગનો ચેશ ડોર ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેને તેમાં સફળતા નહીં મળતા તે એટીએમને બીજું કોઈ નુકસાન કર્યા વિના ત્યાંથી ચાલ્યો ગયો હતો. આ સમગ્ર ઘટના એટીએમના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ અંગેની જાણ થતાં એટીએમના મેનેજરનો કોન્ટ્રાક્ટ ધરાવતી કંપની એફએસએસના સિનિયર મેનેજર બિપિનભાઈ વરિયાએ ગત રોજ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી છે.